નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે લારાવેલની અંદર એપીઆઈની મદદથી આપણે ફાઇલ અપલોડ કઈ રીતના થાય એનું આપણે પ્રેક્ટિકલ જોશું. ફાઇલ અપલોડ વિથ એપીઆઈ, સૌ પ્રથમ તો આપણે કંટ્રોલર ઓલરેડી બનાવેલું છે, મેમ્બર કંટ્રોલર. એની અંદર એક ફંક્શન ક્રિએટ કરીએ. અપલોડ અન્ડરસ્કોર ફાઇલ નામનું ફંક્શન ક્રિએટ કર્યું છે. એની અંદર સિમ્પલ અત્યારે કરી નાખીએ રિટર્ન. રિઝલ્ટ પાસ. ત્યારબાદ આપણે જઈએ આપણી એપીઆઈ ડોટ પીએચપી ફાઇલમાં. એની અંદર આપણે રાઉટ્સ ક્રિએટ કરીએ. બરાબર, આપણે ફાઇલ અપલોડ કરાવવાની છે એટલે મેથડનો યુઝ થશે, પોસ્ટ મેથડ. બરોબર છે, અહીં આપણે રાઉટ આખો મૂકી દઈએ, અહીં આપી દઈએ અપલોડ. ત્યારબાદ આપણા કંટ્રોલરનું નામ અને ફંક્શનનું નામ આપણું છે મેમ્બર કંટ્રોલરની અંદર અપલોડ અન્ડરસ્કોર ફાઇલ. ઓકે, ત્યારબાદ આપણે પોસ્ટમેનમાં જઈએ અને ચેક કરીએ. આપી દઈએ પોસ્ટ લોકલ હોસ્ટ, આપીએ અપલોડ. ઓકે, સર્વર સ્ટાર્ટ કરીએ. સેન્ડ કરીએ. અત્યારે આપણે સ્ટેટિક આઉટપુટ મળે છે, જે આપણે આપણા કંટ્રોલરની અંદર જે ફંક્શન બનાવ્યું છે એ આપણે આઉટપુટ મળશે. ફાઇલ અપલોડ માટે સિમ્પલ આપણે પહેલાં તો રિક્વેસ્ટ ડોલર આવી ક્યુ અને લઈ લઈ નીચે, ત્યારબાદ એક વેરિયેબલ બનાવીએ ડોલર રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ડોલર રિક્વેસ્ટ. પછી આવશે તમારું ફાઇલ ફંક્શન, એની અંદર આપી દઈએ ફાઇલ. એની પહેલા આપણે અહીંયા પોસ્ટમેનમાં સેટઅપ કરી લઈએ. બોડી, બોડીની અંદર સિમ્પલ એ આપી દઈએ આપણે ફાઇલ. અહીંયા નામ આપી દઈએ આપણે ફાઇલ. બરોબર, અહીંયા કીમાં તમે જે કંઈ નામ આપશો એ નામ આપણે અહીંયા ફાઇલની અંદર ડિક્લેર કરવાનું રહેશે. અહીંયા આપણે સિમ્પલ નામ આપી દઈએ અપલોડ અન્ડરસ્કોર ડેટા, એ નામ આપણે અહીંયા મૂકી દઈએ. ત્યારબાદ નેક્સ્ટ સિમ્પલ એને સ્ટોર કરાવવાની છે, એટલે સ્ટોર આપણું જે ફોલ્ડરનું નામ છે એપીઆઈ ડોક્સ. બરોબર છે, એટલું આપણું તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ સિમ્પલ આપણે ચેક કરીએ, પછી આપણે ફાઇલ સિલેક્ટ કરીએ. ફાઇલ સિલેક્ટ કરી સેન્ડ કરીએ. ઓકે, સક્સેસફુલી લખાયેલું આવી ગયું છે પાસ. ચેક કરીએ આપણે આપણા પ્રોજેક્ટના ફોલ્ડરની અંદર. સ્ટોરેજની અંદર એપ ને એપની અંદર એપીઆઈ ડોક્સ, આપણી ફાઇલ સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગઈ છે. ઇનકેસ હું આ ફોલ્ડર ડિલીટ કરી નાખું છું અને પછી હું મારી ફાઇલ ફરીથી અપલોડ કરું છું, તો મારું જે ફોલ્ડર્સ છે એ ઓટોમેટિક ક્રિએટ કરી લેશે. બીજી ફાઇલ્સ ક્રિએટ કરીએ, ઇન્સર્ટ કરીએ, એથી સેન્ડ આપીએ. બરોબર, ચેક કરીએ આપણું ફોલ્ડરનું નામ છે ઓટોમેટિક અહીંયા ક્રિએટ કરીને એની અંદર ફાઇલ છે ઇન્સર્ટ થઈ ગઈ છે.
ઇનકેસ હું એ ફોલ્ડરનું નામ બીજું કાંઈ આપું છું. બરોબર છે, અને ફરીથી અપલોડ કરું છું તો એ પ્રમાણે એ નામ છે તમારું, એ ફોલ્ડર ક્રિએટ કરીને એની અંદર ફાઇલ છે એ તમારી મૂકી દેશે. સિલેક્ટ કરીએ અને સેન્ડ કરીએ તો ઓટોમેટિક જે બીજું ફોલ્ડર છે મારું એ બની ગયું હશે ડોક્સ નામનું, એની અંદર ફાઇલ્સ છે એ આવી જશે. હવે અહીંયા તમારા સ્ટોરની અંદર તમારું જે કાંઈ પર્ટિક્યુલર ફોલ્ડરનું જે કાંઈ નામ રાખવું એ ફોલ્ડરનું નામ આપી દેવું. આ જે અપલોડ અંડરસ્કોર ડેટા છે એ તમારું કોલ થશે અહીંયા અહીંથી, એટલે અહીંયા જે કાંઈ નામ આપશો તમે એ નામ તમારે અહીંયા કોલ કરાવવાનું રહેશે. આ રીતના તમે લારાવેલની અંદર એપીઆઈની મદદથી ફાઇલ અપલોડ તમે કરાવી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.